નમસ્કાર મિત્રો અમરીશ ફૂડ ફોટબમાં તમારું સ્વાગત છે અને આજે આપણે બનાવીશું બ્રેડની સાઈડની કિનારીમાંથી ખૂબ જ સરસ મજાનો ટેસ્ટફુલ નાસ્તો જે બાળકોને ખૂબ જ પસંદ પડે છે જનરલી હોટલ કે રેસ્ટોરન્ટમાં આવી રીતે સાઈડની કિનારી ખૂબ જ બચતી હોય છે અને એમાંથી ખૂબ જ સરસ મજાની વાનગી બનાવતા હોય છે તો આપણે પણ આજે ઘરે સેન્ડવીચ બનાવવા માટે બ્રેડ લાવેલા એમાંથી ઘણી બધી સાઈડની કિનારીઓ બચી છે અને એમાંથી આપણે ખૂબ જ સરસ મજાનો ચીઝ બોલ બનાવશું જે ખૂબ જ ટેસ્ટી બને છે બાળકોને ખૂબ જ પસંદ પડે છે અને તમને વારંવાર બનાવવાનું મન થાય એટલા સરસ મજાના બોલ આજે આપણે બનાવવાના છીએ તો ચાલો મિત્રો વિડીયો પૂરેપૂરો જોઈ લો ક્યાંય સ્કીપ નહીં કરતા વિડીયો શું કરીએ દોસ્તો આજની રેસીપી ખૂબ જ મજેદાર છે કારણ કે આપણે આ જે બ્રેડની જે સાઇડની કિનારી હોય એમાંથી ખૂબ જ સરસ મજાની રેસીપી બનાવવાના છીએ આપણે એમાંથી ચીજબોલ બનાવવાના છે ને ખૂબ જ ટેસ્ટી બને છે તો આપણે આ બ્રેડની બોર્ડરમાંથી એક બ્રેડ ક્રમ બનાવી લઈએ એકદમ ફ્રેશ બ્રેડ ક્રમ આનો બનાવી લઈએ તમે ડ્રાય પણ બનાવો તો પણ આનો બની શકે છે તો ખૂબ જ સરસ મજાનો બ્રેડ ક્રમ આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને બનાવી લીધો છે અને બ્રેડ ક્રમ બનાવતી વખતે મિક્સરને એકદમ ફાસ્ટ ચલાવવાનો ચાલુ બંધ ચાલુ બંધ કરીને આ રીતે દરદરો બ્રેડ ક્રમ બનાવવાનો છે તમે જોઈ શકો છો મિત્રો કે કેટલો સરસ દરદરો બ્રેડ ક્રમ બનીને તૈયાર થઈ ગયો છે વાહ હવે આપણે એને થોડો બ્રેડ ક્રમ અલગ કાઢી લઈશું અને એને સાઈડ ઉપર રાખી દઈશું એનો આપણે પાછો જ ઉપયોગ કરવાનો છે અને હવે બ્રેડ કમમાં આપણે ચીલી ફ્લેક્સ નાખશું જે મરચાનો જે દાણાદાર ભૂકો આવે છે એ ચીલી ફ્લેક્સ આપણે બે પેકેટ નાખ્યું છે અને જે માર્કેટમાં આ સારી મળી જાય છે અને લસણ અને લીલા મરચાંની પેસ્ટ આ રીતે દર્દીની પેસ્ટ બનાવવાની છે અને આપણે બે ચમચી એડ કરી દઈએ અને એક ચમચી ભરીને ટમેટા કેચઅપ તમને થોડો સ્વીટ ટેસ્ટ ફાવતો હોય તો વધારે પણ એડ કરી શકો છો થોડું સ્વાદ પ્રમાણે મીઠું એકદમ ઓછું નાખવાનું છે હવે બે ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરી દઈએ કારણ કે એના કારણે આ આપણા ચીજબોલ ઉપરથી ક્રિસ્પી બનશે અને સ્વાદમાં પણ ખૂબ મજા આવશે હવે વડે બધું મિક્સ કરી દેવાનું છે અને ખાસ કરીને બ્રેડની જે બોર્ડર હોય છે એના ઘણી બધી આઇટમ બન જે હોય છે ને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને હોટલવાળા રેસ્ટોરન્ટવાળા ને લોકો પાસે પુષ્કળ પ્રમાણમાં આ બ્રેડની સાઈડ બોર્ડર હોય છે ને એમાંથી એટલી બધી સરસ આઇટમ બનાવે મિત્રો કે તમને ખબર પણ ના પડે કે આ સેન્ડવિચ માટે કાપેલી બ્રેડની સાઈડ બોર્ડરમાંથી આ આઇટમ બનાવેલી છે હવે આપણે ત્રણેક જેટલા મીડિયમ સાઇઝના બટેટાને નાખી દઈશું આપણે બટેટાને અગાઉથી બોઇલ કરી લીધા છે અને આ રીતે આપણે એને ખમણી પડે એને ખમણી લઈશું કે જેના કારણે આ આપણો લોટ બરાબર બંધાય છે ખૂબ જ સરસ લોટ બાંધવા માટે આ એક બેસ્ટ આઈડિયા છે હવે એને બરાબર મિક્સ કરી દઈશું પાણીની જરૂર પડે તો જ આપણે પાણીને એડ કરવાનું છે નહીતર આપણે આ બાફેલા બટાટામાં આ બધો જ લોટ આપણે પ્રોપર ફેટ બંધાઈ જશે આપણે જે રીતે રોટલીનો લોટ બનાવતા હોઈએ ને કચોરીનો લોટ બનાવતા હોઈએ એવી રીતે આનો લોટ બાંધવાનો છે અને બરાબર મસળીને બાંધવાનો છે અને જેમ મસાલો છે એમ વધારે સુવાળો બનશે અને થોડું એવું લાગે તો હાથમાં થોડું ઘી લગાવી લેવું જો આ રીતે આપણે ઘી લગાવી લઈશું નાથમાં અને પછી બરાબર એને મસળી લેવાનો છે એકદમ તો આપણે જે રીતે ફરાળી કચોરી વાળતા હોઈએ ને ત્યારે જેવો ડો બાંધીએ ને એવો ડો આપણો બંધાઈ ગયો છે ખૂબ જ સરસ બંધાણો છે હવે આપણે ચીજ બોલના ફિલિંગ માટે મોઝરેલા ચીજ લીધું છે તમે પ્રોસેસ ચીજ અને મોઝરેલા ચીજ બંને મિક્સમાં પણ લઈ શકો છો અને ફક્ત પ્રોસેસ ચીજ પણ લઈ શકો છો હવે આપણે અંદર એડ કરીશું ઓરેગાનો ઓરેગાનાનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે એટલે આપણે બે પેકેટ જેટલો ઓરેગનો અંદર એડ કરી દીધો છે એટલે લગભગ અડધી ચમચી જેટલો અને આમાં તમે વધારે લીલા મરચાંના ઝીણા ઝીણા ટુકડા પણ એડ કરી શકો છો એનો દેખાવ પણ ખૂબ સરસ આવે છે તો આને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અને આ ઓરેગનો છે ને એની અંદર સોલ્ટ પણ હોય છે એટલે આપણે વધારે બીજું કંઈ નાખવાની જરૂર નથી હવે આપણે આ લોટને જોઈ લઈએ તો આપણો લોટને આપણે રેસ્ટ માટે મૂકી દીધો હતો અને ખૂબ સરસ તૈયાર થઈ ગયો છે તો હવે આમાંથી આપણે એક કચોરી ટાઈપનું બનાવી લઈશું આ રીતે આપણે ડો હાથમાં લેવાનો છે અને વચ્ચે આ રીતે થોડું રાઉન્ડ કરી અને વચ્ચે ખાડો બનાવવાનો છે અને એમાં આપણે આ રીતે ફિલિંગ કરીશું આ જે આપણે ચીજ બનાવ્યું છે ને એનું ફિલિંગ કરવાનું છે અને એને કચોરીની જેમ વાળી દેવાનું છે એકદમ સિમ્પલ રેસીપી છે તમે આરામથી બનાવી શકશો અને તમારા ઘરે આવી બ્રેડની બોર્ડર પડી હોય અથવા તમે બ્રેડમાંથી પણ બનાવી શકો પણ બ્રેડની બોર્ડર જે યુઝલેસ વસ્તુ આપણને લાગતી હોય છે કે આપણે એને ફેંકી દેવાની નથી પણ એમાંથી ખૂબ સરસ મજાનો નાસ્તો બનાવવાનો છે તો આ રીતે આપણે એને ગોળ વાળી લઈશું જો વાહ ખૂબ જ સરસ રીતે આપણે આ બ્રેડ બોલ બની ગયા છે હવે અને આ રીતે આપણે બધા જ લોટમાંથી સરસ મજાના બ્રેડના બોલ બનાવી લેવાના છે હવે પછીની આપણી એક રેસીપી છે બ્રેડ ક્રમમાંથી ગુલાબજાંબુ બનાવવાના છે આ રીતે બ્રેડની સાઈડની બલ્ટર હોય ને એમાંથી ખૂબ જ સરસ ટેસ્ટી આપણે ગુલાબજાંબુ બનાવવાના છીએ તો તમે મારી ચેનલને જોતા રહેજો હવે આપણે એક થોડું બેટર બનાવી લઈશું એક ઘોળ બનાવી લઈશું તો એના માટે આપણે બે ચમચી ઘઉંનો લોટ લીધો છે તમે મેંદાનો લોટનો પણ ઉપયોગ કરી શકો છો હવે એમાં આપણે એડ કરીશું કોર્ન ફ્લોર કોર્ન ફ્લોર નાખવાથી આપણા જે ચીજ બોલ છે એ ખૂબ જ ક્રિસ્પી બને છે અને થોડું સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ એક ચમચી કોર્નફ્લોર અને સ્વાદ મુજબ મીઠું હવે બસ હવે આપણે પાણી નાખીને એનું એક પાતળું ગોળ બનાવવાનું છે બસ થોડું પાણી એડ કરી દઈએ અને ચમચી વડે હલાવી અને લમ્સના પણ એમનું ધ્યાન રાખવાનું એકદમ સુવાળું બેટર બનાવવાનું છે તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આ રીતે એક એક બોલને લઈ અને આપણે બેટરમાં ડૂબાડવાનું છે અને એ ડૂબાડી અને પછી આપણે બ્રેડ બ્રેડક્રમથી કોટિંગ કરવાનું છે આપણે અગાઉ જે બ્રેડ ક્રમ રાખી મૂક્યું છે ને એમાં આપણે એને કોટિંગ કરવાનું છે એકદમ આસાની છે આ રીતે પોક વડે કરજો એટલે આસાની થતી જશે તો આ રીતે આપણે આ બેટરમાં ડૂબાડી દીધું છે અને હવે બ્રેડ બ્રેડકમની અંદર નાખી દેવાનું છે અને ફરતા બ્રેડ બ્રેડક્રમને બરાબર લપેટી દેવાના છે એકદમ બ્રેડ ક્રમ ચોટી જશે અને આના કારણે આપણા ચીઝ બોલ ખૂબ જ ક્રિસ્પી બનશે અને ખૂબ જ મજા આવશે જુઓ આ આપણે ફ્રેશ બ્રેડ ક્રમનો ઉપયોગ કર્યો છે પણ તમારા ઘરમાં તમે જો ક્રમ રાખ્યા હોય તો એનો પણ તમે ઉપયોગ આમાં કરી શકો છો બધા જ બોલ આ રીતે આપણે તૈયાર કરી દીધા છે હવે આપણે તેલને જોઈ લઈએ કેટલું ગરમ થયું છે આપણે ગવથી મૂકી દીધું હતું ગરમ કરવા અને આપણું તેલ પણ બરાબર ગરમ થઈ ગયું છે તો હવે આપણે ધીરે ધીરે બધા જ બ્રેડ ક્રમના ચીઝ બોલને તળી લઈશું એકદમ બહુ હાઈ ફ્લેમ નથી રાખવાની એકદમ સ્લો પણ નથી રાખવાની મીડિયમ ગેસ ફ્લેમ ઉપર આપણે આ ચીજ બોલને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે અને ધીરે ધીરે હલાવતા રહેવાનું છે એટલે એક સાઈડમાં વધારે લાલ ન થઈ જાય જોવું પડશે આ રીતે ઉપરથી ક્રિસ્પી બને ત્યાં સુધી આપણે બ્રેડ તમને તળી લઈશું અને અંદરથી આપણું જે મોજરેલા ચીઝ છે એકદમ મેલ્ટ થઈ ગયું છે અને જ્યારે તમે એને ગરમા ગરમ તોડીને જોઈશો ને તો તમને આમ ખૂબ જ મજા આવશે એટલા બધા સરસ અને ટેસ્ટપુર એક તો સ્વાદમાં તો સરસ છે જ ઉપરાંત તમને દેખાવમાં સરસ છે એકદમ લુકિંગ ગુડ કે જેના કારણે બાળકોને પણ ખાવાની ખૂબ મજા આવશે અને તમારે ત્યાં કોઈ ગેસ્ટ આવ્યા હોય તો તમે ગેસ્ટને પણ આટલો સરસ મજાનો નાસ્તો આપીને ઇમ્પ્રેસ કરી શકશો આ રીતે આપણે બધા જ બ્રેડ કરમને તળી લેવાના છે અને આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય એટલા ત તળી અને પછી આપણે નેક્સ્ટ સર્વિંગ ડિશમાં કાઢી લઈશું તો મિત્રો ફાઇનલી આપણા બ્રેડ ક્રમમાંથી ચીજબોલ તૈયાર થઈ ગયા છે હવે હું તમને એક બોલને તોડીને બતાવું છું અને આને ગરમા ગરમ સવ કરજો અને ટોમેટો કેચઅપ અથવા માવણી જ્યારે સર્વ કરી શકો છો તો આ રીતે હું તમને બતાવી રહ્યો છું એકદમ જો ઉપરથી કેટલા ક્રિસ્પ દેખાય છે અને તમે તોડશો એટલે અંદરથી એકદમ સોફ્ટ અને અંદરથી તમે જુઓ વાહ કારણ કે બધું જ ચીજ છે મોજરેલા ચીજ મેલ્ટ થઈ ગયું છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો વધારે ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આથી પણ વધારે ગમ્યો હોય તો તમારા તમામ મિત્રોને આપણો આ વિડીયો શેર કરજો આવી જ રીતે આપણે નવા નવા વિડીયો લઈને આવતા રહીશું ફરી મળીએ એ ખૂબ સરસ મજાના નવા વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ જય ગુજરાત